કેમ છો વિદ્યાર્થી મિત્રો? મજામાં. આજે આપણે ધોરણ 7માં વિજ્ઞાનમાં પાઠ 5 એસિડ બેઝ અને ક્ષાર એમાં ભાગ બીજો ભણીશું. આપણે પહેલા ભાગમાં વિદ્યાર્થી મિત્રો એસિડ અને બેઝને શું કહેવાય, સૂચક કયા કયા છે એ વિશે આપણે જોઈ ગયા, જેમાં લેટમસ પત્ર, હળદર અને જાસૂદના પત્રો આવે છે, અલગ અલગ એસિડ અને બેઝ પણ જોયા. ઓકે વિદ્યાર્થી મિત્રો, હવે આપણને અહીંયા જાસૂદના ફૂલનો સૂચક તરીકે ઉપયોગ કરો. પહેલાં આપણે લેટમસ પત્રનો સૂચક તરીકે ઉપયોગ કર્યો, ત્યારબાદ હળદરનો ઉપયોગ કર્યો, હવે આપણે જાસૂદના ફૂલનો સૂચક તરીકે ઉપયોગ કરશું. દરેક વિદ્યાર્થી મિત્રો જાસૂદના ફૂલ તો જોયા જ હશે. જાસૂદના ફૂલની થોડી પાંદડીઓ ભેગી કરીને તેને બીકરમાં મૂકો આ રીતે. તેમાં થોડું ગરમ પાણી રેડો અને મિશ્રને થોડોક સમય પાણી રંગીન ન બને ત્યાં સુધી તેમનું તેમ રહેવા દો. આ રંગીન પાણીનો સૂચક તરીકે ઉપયોગ કરો. હવે આ જ રંગીન પાણીનો આપણે આમાં સૂચક તરીકે ઉપયોગ કરવાનો છે. આ સૂચકના 5-5 ટીપા કોષ્ટક 5 પોઈન્ટ દર્શાવેલ પદાર્થમાં નાખો. અહીંયા જેટલા પણ બધા છે એમાં આપણે નાખવાનું છે. શું કરે છે રંગ એ જોશું. એસિડ બેઝ તથા તટસ્થ દ્રાવણો પર સૂચકની શું અસર થાય છે? જાસૂદના ફૂલનો સૂચક એસિડ દ્રાવણને ઘેરા ગુલાબી એટલે કે મેજેન્ટા અને બેઝિક દ્રાવણને લીલા રંગનું બનાવે છે. જે જાસૂદનું ફૂલ છે એનું સૂચક તરીકે જ્યારે તમે એસિડ દ્રાવણમાં નાખશો તો એ ગુલાબી ઘેરા રંગ ગુલાબી રંગનું બનશે, મેજેન્ટા કહેવાય, અને બેઝિક દ્રાવણમાં લીલા રંગનું બનશે. ખ્યાલ આવી ગયો વિદ્યાર્થી મિત્રો? જાસૂદના ફૂલમાં એસિડમાં ગુલાબી અને બેઝમાં લીલો, યાદ રહી ગયું? ચાલો, એટલે આમાં તમે જોઈ શકો કોનો કયો રંગ થશે. જ્યારે હું બેકિંગ સોડાના પાવડરને સૂકા લેટમસ પત્ર પર મૂકું છું ત્યારે મને સાચું પરિણામ મળતું નથી. તો બેકિંગ સોડા શું થયું? સૂચક તરીકે ન ગણાય અથવા તટસ્થ હોય. શું હોય? તટસ્થ. કોફી કથાઈ રંગની છે, તે સ્વાદમાં કડવી છે. શું તે એસિડ છે કે બે? જ્યાં સુધી તમે ચાખો નહીં ત્યાં સુધી તમે તેના સ્વાદ વિશે અજ્ઞાત હોવાને લીધે જવાબ આપી શકતા નથી. સાચી વાત ને વિદ્યાર્થી મિત્રો? જ્યાં સુધી આપણે કોઈ વસ્તુને ચાખીએ નહીં ત્યાં સુધી આપણને ખબર પડે નહીં કે તે એસિડ છે, બેઝ છે કે તટસ્થ છે. જોઈએ પ્રવૃત્તિ 5.4. શિક્ષકોને નીચે આપેલા મંદ રસાયણો તેમની પ્રયોગશાળા અથવા શાળાની નજીક આવેલી પ્રયોગશાળામાંથી મેળવવા વિનંતી છે. એમાં છે હાઇડ્રોક્લોરિક એસિડ, સલ્ફ્યુરિક એસિડ, સોડિયમ હાઇડ્રોક્સાઇડ, એમોનિયમ હાઇડ્રોક્સાઇડ. આ બધા કેવા છે? મંદ રસાયણો. શું તમે એસિડ વર્ષાથી માહિતગાર છો વિદ્યાર્થી મિત્રો? નવું લાગ્યું? હા, એસિડ વર્ષા, સાચે જ એસિડ વર્ષા થાય છે. એસિડ વર્ષાની હાનિકારક અસરો વિશે તમે સાંભળ્યું છે? તો જો વરસાદમાં વધુ માત્રામાં એસિડ ભળે તેને એસિડ વર્ષા કહે છે. આમ કેવી રીતે થાય છે? તો વરસાદ કાર્બન ડાયોક્સાઇડ, સલ્ફર ડાયોક્સાઇડ અને નાઇટ્રોજન ડાયોક્સાઇડ એટલે કે જે હવાના પ્રદૂષણોમાંથી મુક્ત થાય છે જેવા વાયુઓ સાથે ભળીને કાર્બનિક એસિડ, સલ્ફ્યુરિક એસિડ, નાઇટ્રિક એસિડ બનાવે છે. કયા કયા? સલ્ફ્યુરિક, નાઇટ્રિક અને કાર્બનિક. એસિડ વર્ષા બહુમાળી મકાનો, ઐતિહાસિક સ્મારકો, વનસ્પતિઓ અને પ્રાણીઓને નુકસાન કરે છે. વિદ્યાર્થી મિત્રો ખાસ ધ્યાન રાખજો, સાવચેતી. પ્રયોગશાળામાં એસિડ અને બેઝને રાખવા તથા ઉપયોગમાં લેવા માટે ખૂબ જ કાળજી લેવી આવશ્યક છે, કારણ કે તેઓ કુદરતી રીતે જ ક્ષારણનો ગુણધર્મ ધરાવે છે. તેઓ ચામડીમાં બળતરા ઉત્પન્ન કરે અને નુકસાન પણ પહોંચાડે છે. કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ. હવે આ બધા દ્રાવણોની ત્રણેય પ્રકારના લીટમસ પરની અસર નોંધો. હવે તટસ્થીકરણ. આપણે શીખી ગયા કે એસિડ ભૂરા લીટમસ પત્રને લાલ અને બેઝ લાલ લીટમસ પત્રને ભૂરું બનાવે છે. તો ચાલો આપણે જોઈએ કે જ્યારે એસિડ તથા બેઝ બંનેને ભેગા કરવામાં આવે ત્યારે શું થશે.
તો આપણે એવા સૂચકનો ઉપયોગ કરીશું જેનો આપણે અત્યાર સુધી ઉપયોગ કર્યો નથી, જેમ કે ફિનોલ્ફથેલિન. શું નામ છે વિદ્યાર્થી મિત્રો? ફિનોલ્ફથેલિન, એને ફિનોલ્ફથેલિન કહેવાય. હવે પ્રવૃત્તિ 5.5, આ પ્રવૃત્તિનું વર્ગમાં શિક્ષક દ્વારા જ નિર્દેશન કરવામાં આવે. આપણે તો આજેમાં છે ને, એટલે તમે જો ત્યાંથી કસ્ટ નળીનો ચોથો ભાગ મંદ હાઇડ્રોક્લોરિક એસિડ વડે ભરો. કયો ભાગ? ચોથો ભાગ. તેના રંગની નોંધ કરો. ફિનોલ્ફથેલિનના રંગની પણ નોંધ કરો. મંદ હાઇડ્રોક્લોરિક એસિડ એટલે એસિડમાં, બરાબર? એસિડમાં 2-3 ડીપા આ સૂચક ઉમેરો. હવે હળવેથી કસ નળીને હલાવો અને તમને એસિડના રંગમાં થતો કોઈ ફેરફાર દેખાયો? હવે ડ્રોપરની મદદ વડે સોડિયમ હાઇડ્રોક્સાઇડના દ્રાવણનું એક ટીપું તેમાં ઉમેરો. હવે કોનું? સોડિયમ હાઇડ્રોક્સાઇડ. કસ નળીને હળવેથી હલાવો. શું દ્રાવણના રંગમાં કોઈ પરિવર્તન જણાય છે? હવે ટીપે ટીપે સોડિયમ હાઇડ્રોક્સાઇડના દ્રાવણને ઉમેરતા જાઓ જ્યાં સુધી ગુલાબી રંગ અદૃશ્ય ના થાય. કયો રંગ? ગુલાબી રંગ. ત્યાં સુધી આપણે ઉમેરવાનું. હવે હાઇડ્રોક્લોરિક એસિડનું એક ટીપું ઉમેરો. તમને શું જોવા મળે છે? દ્રાવણ ફરીથી રંગવિહીન બને છે. ફરીથી સોડિયમ હાઇડ્રોક્સાઇડનું એક ટીપું ઉમેરો. શું રંગમાં કોઈ ફેરફાર જણાય છે? દ્રાવણ ફરીથી ગુલાબી રંગનું બને છે. એટલે કે વારાફરતી પહેલાં ગુલાબી, પછી વ્હાઇટ, વ્હાઇટ ગુલાબી. આ સ્પષ્ટ જણાવે છે, કરે છે કે જ્યારે દ્રાવણ બેઝિક પ્રવૃત્તિનું હોય છે ત્યારે ફિનોલ્ફથેલિન ગુલાબી રંગ આપે છે. બીજી રીતે જ્યારે દ્રાવણ એસિડિક હોય છે ત્યારે તે રંગવિહીન, એટલે કે સાદો છે, સફેદ છે એમ બની જાય. ખ્યાલ આવે વિદ્યાર્થી મિત્રો? ખાસ ધ્યાન આપજો. જ્યારે તમે દ્રાવણમાં, એટલે કે ફિનોલ્ફથેલિનમાં બેઝ દ્રાવણના ટીપા નાખશો ત્યારે તે ગુલાબી રંગનું બને છે, અને એસિડના ટીપા નાખશો ત્યારે તે રંગવિહીન બની જાય છે. એટલે જે મૂળ સ્થિતિમાં હોય સફેદ એ રીતે આવી જાય છે. આને તટસ્થીકરણની પ્રક્રિયા કહેવાય. ખ્યાલ આવે વિદ્યાર્થી મિત્રો? બેઝમાં કયો રંગ ધારણ કરે? ગુલાબી. અને એસિડમાં રંગવિહીન. જ્યારે એસિડિક દ્રાવણ બેઝિક દ્રાવણમાં ભળે છે ત્યારે બંને દ્રાવણો એકબીજાની અસરનું તટસ્થીકરણ કરે છે. જ્યારે યોગ્ય પ્રમાણમાં એસિડિક અને બેઝ દ્રાવણ ભેગા થાય ત્યારે તેમની એસિડિક પ્રકૃતિ અને બેઝ પ્રકૃતિ નાશ પામે છે. વિદ્યાર્થી મિત્રો ખાસ ધ્યાન રાખજો, જ્યારે સરખા પ્રમાણમાં એસિડ અને બેઝ ભેગા લેવામાં આવે ત્યારે તેમના જે પ્રકૃતિ છે નાશ પામે છે. એટલે કે તે એસિડ છે ખાટું, બેઝ છે તુરું, એ લોકોની જે પ્રકૃતિ છે એ નાશ પામે છે. ક્યારે? જ્યારે બંનેને સરખા પ્રમાણમાં લેવામાં આવે ત્યારે. પરિણામે મળતું દ્રાવણ ન તો એસિડિક હોય ન તો બેઝિક હોય છે. તટસ્થીકરણની પ્રક્રિયા બાદ તરત જ કસનળીનો સ્પર્શ કરો. તમને શું અનુભવ થાય છે? તો તટસ્થીકરણની પ્રક્રિયામાં હંમેશા ઉષ્મા ઉત્પન્ન થાય. ઉષ્મા એટલે ગરમી, એટલે કે વિમુક્ત થાય છે. મુક્ત થતી ઉષ્મા મિશ્રણના તાપમાનમાં વધારો કરે છે. તટસ્થીકરણની પ્રક્રિયામાં નવા પદાર્થનું નિર્માણ થાય છે, જેને ક્ષાર કહે છે. ક્ષારની પ્રકૃતિ એસિડિક, બેઝિક કે તટસ્થ હોઈ શકે છે. ક્ષાર કેવું હોય છે વિદ્યાર્થી મિત્રો? એસિડિક, બેઝિક કે તટસ્થ હોઈ શકે છે. ફરીથી, ક્ષાર એટલે શું? તો તટસ્થીકરણની પ્રક્રિયામાં નવા પદાર્થનું નિર્માણ થાય છે, જેને ક્ષાર કહે છે. આ પરથી તટસ્થીકરણની પ્રક્રિયાને લીધે મુજબ વ્યાખ્યાત કરી શકાય નીચે મુજબ. તો પહેલું, એસિડ તથા બેઝ વચ્ચે થતી રાસાયણિક પ્રક્રિયાને તટસ્થીકરણ કહે છે. ખ્યાલ આવ્યો વિદ્યાર્થી મિત્રો? એસિડ તથા બેઝ વચ્ચે થતી રાસાયણિક પ્રક્રિયાને તટસ્થીકરણ કહે છે. આ પ્રક્રિયામાં પાણી, ક્ષાર અને ઉષ્મા ઉત્પન્ન થાય છે. આ પ્રક્રિયામાં શું ઉત્પન્ન થશે? પાણી, ક્ષાર અને ઉષ્મા. શું વિદ્યાર્થી મિત્રો? તટસ્થીકરણની પ્રક્રિયાને કારણે પાણી, ક્ષાર અને ઉષ્મા ઉત્પન્ન થાય છે. ખ્યાલ આવી ગયો? એસિડ પ્લસ બેઝ બરાબર શું મળશે આપણને? ક્ષાર વત્તા પાણી, અને ઉષ્મા પણ મળે, ગરમી પણ મળે. નીચે આપેલું ઉદાહરણ તટસ્થીકરણની પ્રક્રિયાનું છે.
એમાં પહેલું છે હાઇડ્રોક્લોરિક એસિડ એટલે HCl પ્લસ સોડિયમ હાઇડ્રોક્સાન એટલે NaOH અને સોડિયમ ક્લોરાઇડ NaCl પ્લસ પાણી પાણીને H2O. આ તમારે યાદ રાખવાનું છે વિદ્યાર્થી મિત્રો. હાઇડ્રોક્લોરિક એસિડ એટલે એસિડ અને સોડિયમ હાઇડ્રોક્સાઇડ બે તમે બંને ઉમેરો તો શું મળશે? મીઠું અને પાણી. સોડિયમ ક્લોરાઇડને મીઠું કહેવાય. શું કહેવાય? ક્ષાર એટલે કે મીઠું. NaCl અને પાણી H2O. ખ્યાલ આવી ગયો વિદ્યાર્થી મિત્રો? યાદ રાખવાનું સૂત્ર હાઇડ્રોક્લોરિકનું રાસાયણિક સૂત્ર શું? HCl. સોડિયમ હાઇડ્રોક્સાઇડનું NaOH મળે છે શું? સોડિયમ ક્લોરાઇડ એનું સૂત્ર NaCl અને પાણીનું H2O. બુજો એ મંદ સલ્ફ્યુરિક એસિડને ચૂનાના નિતરિયા પાણીમાં ઉમેર્યું તો પ્રક્રિયાના મિશ્રણનું તાપમાન ઠંડુ કે ગરમ? મંદ સલ્ફ્યુરિક એસિડ વિચારતો વિદ્યાર્થી મિત્રો. હવે અહીંયા 5.4 રોજિંદા જીવનમાં તટસ્થીકરણ, રોજિંદા જીવનમાં તો પેલા અપચો, કીડીનું કરડવું, જમીનની માવજત અને ફેક્ટરી કારખાનામાંથી નીકળતો કચરો, આ દરેક જગ્યાએ તમને રોજિંદા જીવનમાં તટસ્થીકરણ જોવા મળે. તો જોઈએ તટસ્થીકરણ એટલે શું? એસિડ બેઝ વચ્ચે થતી રાસાયણિક પ્રક્રિયા. એટલે કે જ્યાં એસિડ અને બેઝ બંને સરખું સરખું હોય તો એને કહેવાય તટસ્થીકરણ. જોઈએ અપચો એટલે ઇનડાયજેશન. આપણા જઠરમાં હાઇડ્રોક્લોરિક એસિડ હોય છે. આપણા પેટમાં આપણા જઠરમાં કયું હોય છે? હાઇડ્રોક્લોરિક એસિડ. વિદ્યાર્થી મિત્રો તમે પ્રકરણ 2 શીખી ગયા કે આપણને ખોરાકના પાચનમાં મદદરૂપ છે. હાઇડ્રોક્લોરિક એસિડ પાચનમાં મદદરૂપ થાય છે, પરંતુ વધુ પડતો એસિડ જઠરમાં ભેગો થાય તો આપણને અપચો થાય. એસિડિટી થઈ જાય છે ને વિદ્યાર્થી મિત્રો. કેટલીક વખત અપચો પીડાદાયક છે. આ અપચાથી મુક્ત થવા આપણે પ્રતિ એસિડ ગુણધર્મ ધરાવતો મિલ્ક ઓફ મેગ્નેશિયા લઈએ છીએ. શું લઈએ છીએ? મિલ્ક ઓફ મેગ્નેશિયા, જે મેગ્નેશિયમ હાઇડ્રોક્સાઇડ ધરાવે એટલે એ શું હોય છે? બેઝ હોય છે. તે વધુ પડતા એસિડની અસરનું તટસ્થીકરણ એટલે શું લઈએ છીએ? આપણે મિલ્ક ઓફ મેગ્નેશિયા. એને શું કહેવાય? મેગ્નેશિયમ હાઇડ્રોક્સાઇડ એટલે બેઝ. તે વધુ પડતા એસિડનું તટસ્થીકરણ કરે છે. હવે કીડી કરડવું એન્ટિસ્ટ એન્ડ સ્ટિંગ. હવે કીડી કરડે એટલે આપણને દુખાવો થાય, તમને ખબર છે ને? જ્યારે આપણને કીડી કરડે છે ત્યારે તે આપણી ચામડીમાં ફોર્મિક એસિડ, આપણે અગાઉ જોઈ ગયા ને પહેલા વિભાગમાં, ફોર્મિક એસિડ શું હોય છે? એને ડંખમાં ફોર્મિક એસિડ નામનું એસિડિક દ્રવ્ય દાખલ ધરે છે. આ એસિડની અસરને દૂર કરવા માટે આપણે બેકિંગ સોડા એટલે કે સોડિયમ હાઇડ્રોજન કાર્બોનેટ, બેકિંગ સોડાને શું કહેવાય? સોડિયમ હાઇડ્રોજન કાર્બોનેટ અથવા ક્લેમાઇન દ્રાવણને ચામડી પર ઘસવું જોઈએ, જે ઝીંક કાર્બોનેટ ધરાવે છે. ક્લેમાઇનમાં શું હોય છે? ઝીંક કાર્બોનેટ. ખબર પડી ગઈ વિદ્યાર્થી મિત્રો? એટલે તમારો દુખાવો દૂર થઈ જાય. ત્યારબાદ જમીનની માવજત. રાસાયણિક ખાતરનો વધુ પડતો ઉપયોગ જમીનને એસિડિક બનાવે છે. તમે વધારે પડતો જમીનમાં ખાતર નાખો ને તો એ જમીન કેવી થઈ જાય? એસિડિક ગુણધર્મવાળી. જ્યારે જમીન વધુ પડતી એસિડિક કે વધુ પડતી બેઝિક હોય ત્યારે છોડવાનો યોગ્ય વિકાસ થતો નથી. જે પાક છે, જે છોડ છે, જેનો યોગ્ય ઉપયોગ વિકાસ થતો નથી. માટે હવે શું કરવું જોઈએ? તો જ્યારે જમીન વધુ પડતી એસિડિક હોય ત્યારે તેમાં ક્વિક લાઇમ, શું હોય છે? લાઇમ ઉમેરવામાં આવે છે, એટલે કે કેલ્શિયમ ઓક્સાઇડ અથવા સ્લેક લાઇમ, એને કહેવાય કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ ભેળવવામાં આવે છે, એટલે કે લાઇમ. જો જમીન બેઝિક હોય તો તેમાં જૈવિક પદાર્થ ઉમેરવામાં આવે છે. જૈવિક પદાર્થો શું કરશે? એસિડને મુક્ત કરે છે, જેથી જમીન કુદરતી રીતે તટસ્થ બને છે. ખ્યાલ આવી ગયો વિદ્યાર્થી મિત્રો? શું ઉમેરવું? એસિડ વધુ હોય તો લાઇમ અને બેઝિક વધુ હોય તો જૈવિક પદાર્થ. હવે ફેક્ટરી વેસ્ટ. ફેક્ટરી એટલે કારખાના હોય એમાંથી જે કચરો નીકળે છે, વેસ્ટ એટલે કારખાનામાંથી નીકળતો કચરો. ઘણી ફેક્ટરીઓમાંથી નીકળતો કચરો એસિડિક હોય છે. જો આવા કચરાને સીધો જ પાણીમાં વેવડાવી દેવામાં આવે તો તેમાંનો એસિડ માછલી તથા બીજાના
બીજા પાણીના જીવોને નાશ કરી નાખે છે. હવે કારખાનામાંથી જ્યારે ગંદુ પાણી છોડે વિદ્યાર્થી મિત્રો, તો તમને ખબર પડી કે એમાં શું એસિડ હોય છે, અને એસિડ કેવો હોય છે, બરાબર, જ્વલિત હોય છે. હવે એ જ્યારે ડાયરેક્ટ પાણીમાં છોડવામાં આવે તો પાણીમાં રહેલા જે નાજુક જીવો છે, જળચર જે જીવો છે, એનો નાશ થાય છે, બરાબર. માટે આપણે એવું પાણી, ગંદુ પાણી, એસિડવાળું પાણી ડાયરેક્ટ નદીઓમાં છોડવું જોઈએ નહીં. આથી ફેક્ટરીમાંથી નીકળતા કચરાને બેઝિક પદાર્થો ઉમેરીને તટસ્થ બનાવવામાં આવે. જ્યારે આવો કચરો નીકળે ત્યારે એમાં શું ઉમેરવામાં આવે છે? બેઝિક. તટસ્થ છે, આ એસિડિક છે, એટલે માટે આપણે એમાં શું બેઝિક ઉમેરીને એને તટસ્થ બનાવી શકાય. ખ્યાલ આવી ગયો વિદ્યાર્થી મિત્રો? હવે આપણે અહીંયા આગળ સ્વાધ્યાય આપેલું છે. સ્વાધ્યાયમાં તમારે નોટમાં સારા અક્ષર લખવાનું છે અને મોડે કરવાનું છે. હવે આપણને સ્વાધ્યાયમાં આપેલું છે, જોઈએ. પહેલો પ્રશ્ન, એસિડ તથા બેઝ વચ્ચેનો તફાવત. તો ખ્યાલ આવી ગયો હશે વિદ્યાર્થી મિત્રો તમને, એસિડમાં શું લખશું? એસિડ સ્વાદે ખાટા હોય છે. બેઝમાં શું લખશું? બેઝ સ્વાદે તુરા હોય છે. એસિડમાં બીજું શું લખશું? તો તે ભૂરા લીટમસ પત્રને લાલ બનાવે છે, અને બેઝ લાલ લીટમસ પત્રને ભૂરું બનાવે છે. અને બંનેનું એક એક ઉદાહરણ તમે લખી નાખો, બરાબર, એટલે કે ચાલે. એસિડમાં તમે ખાટો ફળ લખી નાખો, બેઝમાં સાબુ લખી નાખો, બરાબર. હવે ઘરની ચીજવસ્તુઓ સાફ કરવામાં, જેમ કે બારીના કાચ તમારે સાફ કરવામાં, વપરાતા પદાર્થોમાં એમોનિયા હોય છે, જે લાલ લીટમસને ભૂરું બનાવે. તો તેઓ કેવી પ્રકૃતિ ધરાવે? લાલને લીટમસ બનાવે તો શું હશે? બેઝ હશે. શું હશે? બેઝ. લીટમસના દ્રાવણનો સ્ત્રોત જણાવો. લીટમસ દ્રાવણનો સ્ત્રોત કયો છે? આપણે અગાઉ જોઈ ગયા ને લીટમસ, હળદર. તો લીટમસ દ્રાવણ એ ક્યાંથી મળે? તો મેં તમને આ વનસ્પતિ લાઇકેન નથી બતાવી, છે ને, લાઇકેન વનસ્પતિ. તો એ ક્યાંથી મળે છે? લાઇકેનમાંથી. અને એનો ઉપયોગ આપણે દ્રાવણ તરીકે કરીએ છીએ, અને લીટમસ પત્ર તરીકે પણ ઉપયોગ કરે છે. અને લીટમસ શું કરે છે? ભૂરાને એસિડને, એટલે કે જે એસિડ અને બેઝ છે એને આપણે જાણી શકીએ છીએ, બરાબર. એનો ઉપયોગ શું? નિસંદિત પાણી એસિડિક બેઝ તટસ્થ હોય છે. તમે કેવી રીતે જાણો છો? તો નિસંદિત પાણી કેવું હોય? તટસ્થ. એટલે કેવી રીતે જાણી શકાય? આપણે અગાઉ જોઈ રહ્યા, બરાબર, એ તમારે લખવાનું. એક ઉદાહરણની મદદ વડે તટસ્થીકરણની પ્રક્રિયાનું વર્ણન કરો. એક ઉદાહરણની મદદથી તટસ્થીકરણની પ્રક્રિયાનું વર્ણન કરો. એટલે કે આપણે અગાઉ આ જોઈ ગયા, બરાબર. આ ઉદાહરણ લઈને તમે આટલું બેઠે બેઠું આમાં લખી કાઢજો. હવે છે ખરા ખોટા. તમે આ જે અગાઉ જોઈ ગયા ના, બરાબર, એ તમારે પ્રક્રિયા અહીંયા લખી કાઢવાની છે. હવે ખરા ખોટા. નાઇટ્રિક એસિડ લાલ લીટમસ પત્રને ભૂરું બનાવે છે. એસિડ છે તો લાલને ભૂરું બનાવે? ખોટું. ભૂરાને લાલ બનાવે. સોડિયમ હાઇડ્રોક્સાઇડ ભૂરાને લાલ, ભૂરા લીટમસ પત્રને લાલ બનાવે? ખોટું. સોડિયમ હાઇડ્રોક્સાઇડ અને હાઇડ્રોક્લોરિક એસિડ ભેગા મળતા તેમનું તટસ્થીકરણ થાય છે, સાથે પાણી ક્ષાર ઉત્પન્ન થાય છે. સાચું. સૂચક એવા પદાર્થો છે કે જે એસિડિક બેઝિક દ્રાવણમાં જુદા જુદા રંગ બનાવે છે. સાચું. બેઝની હાજરી દાંતનો ક્ષય થાય છે. ખોટું. હવે અહીંયા એક સવાલ આપેલો છે કે દોરજીના રેસ્ટોરન્ટમાં ઠંડા પીણાની થોડી બોટલો છે, પરંતુ કમનસીબે તેના પર લેબલ લગાડેલ નથી. તેને આ બોટલો ગ્રાહકોના ઓર્ડર મુજબ પીરસવી પડે છે. એક ગ્રાહક એસિડિક પીણું, બીજો ગ્રાહક બેઝિક પીણું, ત્રીજો ગ્રાહક તટસ્થ પીણું માંગે છે. તો દરજી કેવી રીતે નક્કી કરશે કે કયા ગ્રાહકને કયા પાણીની બોટલ પીરસવી? ખ્યાલ આવ્યો વિદ્યાર્થી મિત્રો? લેબલ નથી લગાડેલા, તો હવે કેવી રીતે જાણી શકે કે આ એસિડિક છે, આ બે છે અને આ તટસ્થ છે, બરાબર? તો એ તમે વિચારો કેવી રીતે ધારી શકશે. તો પહેલાં તમે પાણી પીવો, બરાબર, તો એમાં તમને ખ્યાલ આવશે આ બે છે, તટસ્થ છે. આપણે દ્રાવણના ટીપા લીટમસ પત્ર ઉપર નાખો તો તમે જાણી શકો કે આ તટસ્થ બેઝિક છે કે એસિડિક છે. ઓકે, હવે આવું કેમ થાય છે? તો તમારા જાતે અહીંયા આપણે બતાવ્યું મેં હમણાં છેલ્લે કે જ્યારે આપણને એસિડિટી થાય છે ત્યારે એન્ડાસિડની ગોળી લઈએ છીએ. તેનું કારણ શું? તો આપણે એસિડિટીમાં બળતરા થાય છે, પેટમાં શું થાય છે, એસિડ વધી જાય, એસિડની માત્રા ત્યારે આપણને બળતરા થતી હોય છે, પેટમાં દુખાવ થતો હોય છે.
માટે ત્યારે આપણે એન્ડાસિડની ગોળી છે એને તટસ્થીકરણ કરે છે. જ્યારે આપણને કીડી કરડે ત્યારે આપણી ચામડી પર તે જગ્યાએ કેલેમાઈનું દ્રાવણ લગાવીએ છીએ. તો કેલેમાઈને શું થયું, આપણે આગળ જોયું કીડી કરડે તો એમાં ફોર્મિક એસિડ હોય છે, માટે એને મટાડવા માટે કેલેમાઈન ઉમેરવામાં આવે છે, એટલે કે તે બેઝિક હોય છે અને એનાથી દુખાવો દૂર થાય છે. કારખાનામાંથી નીકળતા કચરાને પાણીમાં વેવડાવતા પહેલાં તટસ્થ કરવામાં આવે છે, તો કારણ કે એમાં એસિડિક ગુણદ્રવ્યો હોય છે અને એ પાણીમાં રહેલા જીવોને નુકસાન કરે છે, માટે તેને પાણીમાં છોડતા પહેલાં બેઝિક દ્રવ્યો ઉમેરવામાં એટલે કે તટસ્થ કરવામાં આવે છે. હવે તમારી પાસે હળદરનું સૂચક છે તમારે આ જાતે કરવાનું, એ તમને હાઇડ્રોક્લોરિક એસિડ એસિડ છે એટલે તમને ખબર પડી જાય શું થાય, સોડિયમ હાઇડ્રોક્સાઇડ ખાંડનું દ્રાવણ ધરાવતા ત્રણ પ્રવાહી આપવામાં આવે છે. ખાંડ કેવું તટસ્થ થઈ ગયું તો તમને કેવી રીતે ઓળખી શકશો એ તમારે લખવાનું છે. ભૂરા લીટમસ પત્રને દ્રાવણમાં ડૂબાડતા તે ભૂરા રંગનું જ રહે છે, તો દ્રાવણની પ્રકૃતિ કઈ હોય, તટસ્થ. હવે અહીંયા વિધાનો વાત છે તો ચારે ચાર વિધાનો, એસિડ તથા બેઝ બધાના સૂચકના રંગ બદલી નાખે છે, બધા સૂચકના સાચું. જો કોઈ સૂચક એસિડ માટે રંગનું પરિવર્તન દર્શાવે, સૂચક એસિડ માટે, તો તે બેઝ માટે રંગ પરિવર્તન દર્શાવતું નથી. જો કોઈ સૂચક એજ બેઝ માટે રંગ પરિવર્તન દર્શાવે તો તે એસિડ માટે રંગ પરિવર્તન દર્શાવતું નથી, એ ખોટું, કેમ કે બંને માટે બતાવે ને પરિવર્તન. તો એસિડ અથવા બેઝનું રંગ પરિવર્તન સૂચકના પ્રકાર ઉપર આધારિત, એટલે કે રંગ પરિવર્તન જે થાય છે સૂચકના પ્રકાર ઉપર, સૂચક કેવો છે એના ઉપર રંગ પરિવર્તન થાય છે, તો એ સાચું. આ બંને શું થશે, અને એસિડ રંગના રંગ બદલી નાખે, બધા સૂચકના રંગ બદલી શકે છે. એ તમારે વિચારીને અહીંયા શું આવશે, ચારે ચાર એ ડી આવશે, બીસી આવશે કે ડી, તો શું આવશે એ ડી, બરાબર. તોય તમે વિચારો અને સારા અક્ષરે લખજો, ખબર પડી ગઈ વિદ્યાર્થી મિત્રો, બધું આવડે ને દરેકને, અને એકવાર વાંચી લેજો. ઓકે ચલો આવજો.